હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાઈનું સ્વાગત છે. મીના.આર વ્લોગ. અને આજે તમારા બધા માટે છે ને નવી રેસીપી લઈને આવી છું, સરસ મજાની. કે આપણે દિવાળી આવે છે તો મુખવાસ તો હર ઘરમાં બનતો જ હોય. તો આજે આપણે પહેલાં એક વિડીયો શેર કર્યો હતો મુખવાસનો, કે મીઠો મુખવાસ બનાવ્યો હતો અને તલનો ખારો પણ મુખવાસ આપણે બનાવ્યો હતો. એ વિડીયો તમે ન જોયો હોય તો મારી ચેનલમાં છે, સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આગળના વિડીયો તમને જોવા મળી જાય. તો આજે આપણે છે ને તલ અને ગોઠલીનો મુખવાસ બનાવવાના છીએ. અલગ જ રીતે, હાવ જુદી જ રીતના બનાવી છીએ. અને જો તમે આવી રીતે બનાવતા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હાલો આપણે સરસ મજાનો ફટાફટ એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં સરસ એવો તલ અને ગોઠલીનો મુખવાસ બનાવવાની શરૂઆત કરી. તો આપણે તલનો મુખવાસ બનાવવા માટે મેં આ સફેદ તલ લઈ લીધા છે. તમે કાળા તલનો પણ મુખવાસ આપણે કરી શકો છો. તો આપણે એક વાટકો મેં ઘરનો હતો એ લીધો છે અને ગ્રામમાં ગણો તો 250 ગ્રામ તલ છે. તો હવે આ તલને આપણે એક આ બાઉલ લઈ લીધું છે, એ બાઉલમાં આપણે આમાં ઉમેરી દેવાના છે. હું તલનો મુખવાસ છે ને આજે અલગ જ રીતે તમારી સાથે શેર કરવાની છું રેસીપી. તો આ રેસીપી તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો. આનાથી તલ છે ને એકદમ સ્વાદવાળા અને સરસ થશે અને ફટાફટ આ મુખવાસ બની જશે. તો હાલો આપણે છે ને પહેલાં તલ આમાં એડ કરી દીધા છે. તો આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. મીઠું તો મેં છે ને આપણે ઘરની જે રેગ્યુલર ચમચી આવે છે ને એ પ્રમાણે માપ લીધું છે, કે 250 ગ્રામ તલ છે અને ઘરનો એક વાટકો આપણે તલ મેં લીધા છે એ પ્રમાણે હું ઉમેરું છું. તમારે જો વધારે સામગ્રી ઓછી કે વધારે કરવી હોય તો તમારે માપ અનુસાર તમે કરી શકો છો. મેં 2 ચમચી આમાં મીઠું ઉમેર્યું છે અને એની સામે 1 ચમચી આપણે હળદર લીધી છે અને આ 1 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે. લીંબુનો રસ આમાં ઉમેરવાથી તલનો સ્વાદ સરસ લાગે છે. હા, અલગ જ પ્રકારનો આપણો મુખવાસ સ્વાદમાં સરસ લાગે છે. હવે આમાં છે ને આપણે થોડુંક એવું જ પાણી પહેલાં ઉમેરશું, બહુ ઝાઝું નથી ઉમેરવાનું. 1.5 ચમચી પહેલાં આપણે આમાં ઉમેરી લેશું અને હાથેથી સરસ મજાનું બધું આપણે આને મિક્સ કરી લેશું. તો આપણે છે ને હાથેથી જ મિક્સ કરવાનું છે એટલે આપણા તલમાં સરસ રીતે આ બધા મસાલા મિક્સ થઈ જાય. પાણી છે ને વધારે નથી ઉમેરવાનું, ન તો પછી આપણા તલને છે ને સુકાવવામાં બહુ વાર લાગે છે. એટલે આપણે જોતું હોય ને એટલું જ પાણી ઉમેરવાનું, કારણ કે આપણે 1.5 ચમચી જેટલો તો લીંબુનો રસ ઉમેર્યો છે એટલે જેટલો તલ હોય ને એ પ્રમાણે લીંબુનો રસ ઉમેરવાનો. લીંબુનો રસ ઉમેરવાથી મુખવાસમાં સ્વાદ અનેરો આવે છે, અલગ જ આવે છે અને સરસ લાગે છે આપણો મુખવાસ. અને સરસ રીતે આપણે પહેલાં હાથની મદદથી મિક્સ કરી લેશું. તો આપણે છે ને તલમાં સરસ મજાના બધા મસાલા અને પાણી મિક્સ કરી લીધું છે. મેં 2 ચમચી પાણી નાખ્યું હતું અને 1.5 ચમચી લીંબુનો રસ. ટોટલ આપણે 3 થી 3.5 ચમચી પાણી અને લીંબુનો રસ મિક્સ કર્યો હતો. તો એ બધું આપણે સરસ રીતે આમાં મિક્સ થઈ ગયું છે. વધારે પાણી નથી નાખવાનું, નહીંતર તલને સુકવતા આપણે વાર લાગે છે. તો હવે આને આપણે છે ને એક પ્લેટમાં લઈ લેશું એટલે સરસ રીતે છૂટા છૂટા આપણે તલ સુકવશું ને તો સરસ આપણે જલ્દીથી ફટાફટ આપણા તલ સુકાઈ જશે. તો આપણે તલ છે ને એક પ્લેટમાં લઈ લીધા છે ને જોવો, તમે જોઈ શકો કે આવી રીતે આપણે છે ને છૂટા છૂટા કરી નાખ્યા છે. જલ્દીથી આપણા તલ સુકાઈ જાય. તડકે તમારે તલને સૂકવવા હોય તો 5 થી 6 કલાક થાય છે અને ઘરમાં સૂકવો તો આખી રાત પણ તમે સૂકવી શકો છો. એકદમ સુકાઈ જાય ને ત્યાં લગીને આપણે તલ સૂકવવા દેવાના છે. અને આપણે નવીન જ રીતે અલગ જ રીતે હું તલ શેકવાની છું. આપણે આગળ વિડીયો મુખવાસનો મૂક્યો છે એ અલગ રીત હતી અને આજની પણ રીત આપણે અલગ છે એટલે વિડીયો તમે સ્કીપ ન કરતા અને આખો વિડીયો જોજો. ફટાફટ આપણો મુખવાસ બની જાય છે અને સ્વાદમાં પણ સરસ. તો હવે આપણે આને તલને સૂકવવા માટે તડકે રાખી દઈશું એકદમ સુકાઈ જાય ત્યાં સુધી. તો આપણે છે ને તલને જો તડકે સુકવવા મૂક્યા હતા તો સરસ મજાના આપણા તલ એકદમ કોરા થઈ ગયા છે, સુકાઈ ગયા છે. કે તલમાં છે ને થોડુંક પાણી ન રહેવું જોઈએ ને એકદમ આમ કડકડો દાણો થઈ જાય ને એવા આપણે સુકવવાના હોય તો આપણા તલ છે ને સરસ મજાના તડકે સુકાઈ ગયા છે. અને હવે આપણે આ કડાઈ લઈ લીધી છે અને ગરમ કરવા અગાઉ મેં રાખી દીધી હતી. આપણે છે ને આમાં થોડાક તલ જ ઉમેરવાના છે, એકસાથે ઝાઝા નથી ઉમેરવાના. અને કડાઈને આપણે છે ને પહેલાં જ ગરમ કરવા રાખી દેવાની. અને હવે આવી રીતે કપડું લીધું છે, માલ કંઈ ગમે એ ચાલે ને આવી રીતે આમ છે ને સરસ ગોળ કરી લેવાનું. તલ આપણે આવી રીતે આમ સરસ
ફોડવાના છે એટલે એકો એક દાણો છે ને આપણો સરસ મજાનો આમાં ફૂટી જશે. આપણે આવી રીતે છે ને કપડાને એકદમ આમ પ્રેસ કરતું જવાનું અને આપણે દાણાને આમ ફેરવતું જવાનું. તલનો દાણો એકદમ છે ને સરસ મજાનો આવી રીતે ફૂટી જશે એટલે આપણો મુખવાસ છે ને એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ સારો થાય છે. તો આપણે થોડીક વાર જ આવી રીતે આમ ફેરવશું ને તે તલનો દાણો એક એક સરસ મજાનો ફૂટી જશે. તો જો આપણા તલ છે ને સરસ મજાના શેકાઈ ગયા છે તો તમે છે ને એકસાથે પણ શેકી શકો, પણ આવી રીતે થોડા થોડા નાખીને શેકો ને તો કપડાની મદદથી તો છે ને એકો એક દાણો સરસ મજાનો આપણો ફૂલાઈ જાય છે અને શેકાઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. આપણે પહેલાં જે વિડીયો બનાવ્યો હતો ને મુખવાસનો એ પણ મેં એકસાથે બધા તલ શેકીને બનાવ્યો હતો અને આવી રીતે બનાવું છું અલગ જ રીતે, એટલે આવી રીતે પણ તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો. તો છે ને આપણે જો તલ સરસ મજાના બધાય શેકી લીધા છે, એકદમ દાણો જો આવતા હાથેથી આપણે આવી રીતે ભાંગો ને તો તરત ભૂકો થઈ જાય એવો થયો છે. અને હવે આ તલને છે ને આપણે શેકેલા તલને મેં આ લોટ ચારવાનો જે આંક આવે ને લીધો છે એમાં આપણે આને થોડોક ચારી નાખશું એટલે આમાં આપણા તલમાં જે મીઠું હોય ને એ બધું નીકળી જશે. તો આવી રીતે આપણે થોડા થોડા તલ નાખીને આપણે આને છે ને ચારી લેશું એટલે આમાં એક્સ્ટ્રા મીઠું હોય ને એ નીકળી જાય. તમે જોઈ શકો છો કે મીઠું વધારાનું હોય એ નીકળી જાય. તો આપણે આ તલને છે ને સરસ રીતે ચારી લીધા છે, વધારાનું જે મીઠું હતું ને એ બધું આપણે કાઢી નાખ્યું છે. અને હવે આપણે આ ગોઠલીનો મુખવાસ લીધો છે. ગોઠલીના મુખવાસની રેસીપી મારી ચેનલમાં છે, સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને જોવા મળી જશે. તો આપણે આ તલ જે શેકેલા છે એમાં હવે આ ગોઠલીનો મુખવાસ આપણે આમાં ઉમેરી દેવાનો છે અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેશું. તો આપણે જોવો છે ને આ ગોઠલી અને તલનો મુખવાસ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણે ગોઠલી અને તલનો મુખવાસ આપણો તૈયાર. તો એકવાર તમે જરૂરથી આવી રીતે બનાવજો, બહુ સરસ લાગે છે આ મુખવાસ. તો આપણો છે ને તલ અને ગોઠલીનો મુખવાસ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. અને આ તલમાં છે ને તમે લીંબુ જરૂરથી એકવાર ઉમેરજો એટલે સ્વાદ સરસ આવે છે મુખવાસમાં. અને આ રેસીપી તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો, બહુ સરસ મજાની રેસીપી બને છે અને બધાને ભાવે એવો મુખવાસ તૈયાર થાય છે. તમારી સાથે આપણે તલ અને ગોઠલીનો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં ભરપૂર એવી રેસીપી તમારી સાથે મુખવાસની શેર કરી દીધી છે. અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આગળના વ્લોગ પણ તમને જોવા મળે અને નવી નવી રેસીપી તમને જોવા મળે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.